તો આ છે બીજી વાર્તા જેનું ટાઇટલ છે ચાર મિત્રો. તો હવે શરૂ કરીએ. એક હતો રાજકુમાર, બીજો હતો પ્રધાનનો પુત્ર અને ત્રીજો હતો નગર શેઠનો દીકરો. ત્રણેય વચ્ચે જીગરજાન દોસ્તી હતી, ત્રણેય ફ્રેન્ડ હતા બહુ. એવામાં ત્રણેયને ત્રણેયના પિતાનો ઠપકો મળ્યો કે કંઈ કામ ધંધો કરો, એટલે ત્રણેય જણ ઘર છોડીને ગયા. રસ્તે જતા એક ડુંગર પાસેથી એમને ત્રણ રત્ન મળ્યા, રત્ન એટલે જેમ્સ, ને દરેકને એક એક દરેકે એક એક રાખી લીધું. રત્નો પાસે રાખી ચાલવું એ જોખમ છે, આપણે એ રત્નોને ગળી જઈએ તેથી કોઈ લૂંટી ન લે. કેમ કે એ લોકોનો એક પીછો કરતો હતો એક લૂંટારો, પીછો કરતો એક લૂંટારો આ જોઈ ગયો એટલે એ લોકોએ સોચ્યું કે આપણે આ રત્નો જે છે જેમ્સ જે આપણને મળ્યા છે એ આપણે ગળી જઈએ એટલે ચોરી ન થઈ જાય. લૂંટારાએ ત્રણેય મિત્રોની ગુફ્તગુ સાંભળી એટલે એમની વાતો સાંભળી લીધી. તેને આ રત્નો લૂંટી લેવાનો વિચાર આવ્યો, તેથી તેમની સાથે મિત્ર થઈ અને રહેવાની એણે યુક્તિ વિચારી. હા ભલે મિત્ર, તું અમારા સંગાતમાં રહે, તો એને પૂછે છે તો કે હા તું અમારી સાથે રહી શકે છે. હા મેં તેથી જ કહ્યું હતું કે મને એકલાને ડર લાગે છે, તમારી જોડે રહેવા દો. તો ઓલા લોકો માની ગયા, ત્રણેય દોસ્તને ચાર થઈ ગયા. હવે અડધે પહોંચ્યા ને એક ગામ આવ્યું. ગામ ધણી પાસે એક જાદુઈ પોપટ હતો. આ પોપટ છે. ગામમાંથી ચાર જણા જાય છે, તેમની પાસે રત્નો છે અને પેટમાં છુપાવ્યા છે. પોપટની બોલી સાંભળીને ગામધણીએ પોતાના માણસોને બોલાવ્યા. એ માણસો ચારેયને ગામધણી પાસે લઈ આવ્યો. કહી દો કોના પેટમાં રત્નો છે? અમારી પાસે રત્નો નથી, એક જણે કહ્યું, અમારી પાસે નથી. ગામધણીએ ચારેયને કોટડીમાં પૂર્યા એટલે પકડીને કેદ કરી દીધા. તમે કોઈ કબૂલતા નથી, તેથી કાલે તમારું પેટ ચીરીને રત્નો કઢાશે. ઓકે, હવે એને વોર્નિંગ આપી એ લોકોને. પહેલો લૂંટારો આગળ આવ્યો, એટલે લૂંટારો જે હતો, જેનો દોસ્ત બન્યો હતો, જે ચોરી કરવાના ઈરાદાથી, એ આગળ આવીને કહે છે કે મુખિયાજી, પહેલાં મારું પેટ ચીરીને જુઓ કે અમારી પાસે રત્નો છે. ગામધણીએ લૂંટારાનું પેટ ચીરી કાઢ્યું. એકના પેટમાં નથી તો બીજાઓના પેટમાં પણ નહીં હોય એમ લાગ્યું. પોપટની વાત ખોટી માની હવે વધુ હત્યા ન કરતા તે ત્રણેયને છોડી મૂક્યા. હવે આનો બોધ શું થયો કે પોતાનો જીવ આપીને મિત્ર બનાવ્યાનો બદલો ચૂકવ્યો. કેટલો સારો હતો એ માણસ, કે નિયત ખરાબ નિયતથી આવ્યો હતો એને લૂંટવાની, પણ જ્યારે જોયું કે આ ત્રણેય દોસ્ત મુશ્કેલમાં છે, તકલીફમાં છે, તો એમને પોતાનો જીવ આપીને એ લોકોને બચાવી લીધા.